नमस्कार विद्यार्थी मित्रों, डिस्कवर स्टडी पॉइंट अने रिवरसाइड इंटरनेशनल स्कूल में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 2 अने चेप्टर नंबर 3 पूर्तता करी हवे आज आपणे चेप्टर नंबर 4 द्विघात समीकरण तेनी शुरुआत करीए छीए। आ चेप्टरनो गुणभार छे ते तमने वार्षिक परीक्षा में विद्यार्थी मित्रों 6 गुणनो रहेलो छे, एटले खास तमे ध्यान आपजो। आ चेप्टर छे ते आखू अवयव पर आधारित छे, एटले 6, 7, 8, 9 अंदर तमे जे अवयव भणी गया छो तेनो पण अहीं उपयोग थशे। तमने घड़ी आवडवा पण जरूरी छे, वर्ग वर्गमूळ अने घन घनमूळ पण आवडवू जरूरी छे। तो आटली वस्तु खास तमारे व्यवस्थित पहेला प्रिपेर करी लेवानी छे। तमारे 1-20 घड़िया, 1-25 वर्ग ने वर्गमूळ, 1-10 अने घन अने घनमूळ, आटली वस्तु छे ई तमारे व्यवस्थित रीते सौप्रथम तैयार करी लेवानी छे के जेथी करी अने आजे आपणे जे दाखलाओ चलावीए ते तमने खूब ज सरळताथी आवी शके। बीजी वस्तु एक तमने खास कहेवानी हती के आपणे जे तमने गणित भणावीए छे ते दरेक चेप्टर हूँ तमने रीत प्रमाणे करावुं छुं, टॉपिक प्रमाणे करावुं छुं के जेथी करीने तमने सरळताथी समझाई शके, તમને સરળતાથી રિવિઝન થઈ શકે અને વાર્ષિક પરીક્ષાની તૈયારી પણ તમે તેના ઉપરથી કરી શકો। એટલે આપણે ટેક્સ્ટબુકની અંદર જે ચેપ્ટર પ્રમાણે ચાલે છે તે પ્રમાણે નહીં હોય, તેની બધા ચેપ્ટરના બધા જ દાખલાઓ છે તે આની અંદર આવી જશે। એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની કંઈ જરૂરિયાત નથી, આપણે તમને એકદમ સરળતાથી આવડી જાય તેટલા માટે ટોપિક પ્રમાણે જ ચલાવીશું। અને બીજી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો, કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પૂરા વિડીયો જોતા નથી, સમયસર વર્ક કરતા નથી, વિડીયો કાપીને જોવે છે, ચાલુ પીરિયડે યુટ્યુબની અંદર બીજા વિડીયો જોવે છે, તો આ બધી જ વિદ્યાર્થી મિત્રો નુકસાની તમને છે। કારણ કે તમારે માર્ચ મહિનાની અંદર પરીક્ષા લેવાની છે, ફાઇનલ છે, અને અત્યારે આપણે સ્કૂલ અને ક્લાસીસની અંદર જે વર્ક કરાવીએ છીએ તે વર્ક જ્યારે પણ આપણે સ્કૂલ રેગ્યુલર થશે ત્યારે આ વર્ક બીજી વખત થશે નહીં, આની ખાસ કાળજી લેજો। જો તમે અત્યારે અભ્યાસ નહીં કરો તો તમને વાર્ષિક પરીક્ષામાં તેનું બહુ મોટું નુકસાની જવાની શક્યતા છે। એટલે ખાસ બધા જ વિડીયો છે એ તમારે પૂરેપૂરા જોવાના છે, જે કાંઈ પણ વર્ક છે તે વ્યવસ્થિત રીતે અને સમયસર મોકલવાનું છે કે જેથી કરી અને તમને વાર્ષિક પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। તમને ન આવડતું હોય કે ન સમજાતું હોય તો તરત જ તમારે મારો સંપર્ક કરવાનો છે, એટલે આપણે તમારી મુશ્કેલીઓ છે તે દૂર કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો ટોપિક છે તે શરૂઆત કરીએ। આજે આપણો પહેલો ટોપિક ભણવાનો છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો। નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો। તો આના માટે તમારે ખાસ આ દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0, આ પ્રમાણિત સ્વરૂપ છે એ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સમીકરણ છે તે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે શેના આધારે ચકાસી શકીએ। તો આ પ્રમાણિત સ્વરૂપના આધારે ax² + bx + c = 0, આ સમીકરણના આધારે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસી શકીએ છીએ। આની અંદર એક ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે પ્રથમ પદ છે તે એક્સ વર્ગવાળું હોવું જરૂરી છે, પ્રથમ પદ એક્સ વર્ગવાળું હોવું જરૂરી છે। જો પ્રથમ પદ એક્સ વર્ગવાળું હોય તો જ તે દ્વિઘાત સમીકરણ છે। પ્રથમ પદ એટલે કે બહુપદીનો ઘાત 2 હોય તો જ તે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। સુરેખ બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય કે ચતુર્થઘાત બહુપદી હોય તો તે દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં। બહુપદીનો ઘાત 2 હોય એટલે કે પ્રથમ પદ વર્ગવાળું હોય તો જ આપેલ સમીકરણો છે તે દ્વિઘાત સમીકરણ છે તેમ આપણે કહી શકીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તેને 4 દાખલાઓ છે તે આપણે સમજાવીએ। સૌથી પહેલો દાખલો તમને આપેલો છે 2x-1 × x-3 = x + 5 x - 1,
અહીં વિદ્યાર્થી મિત્રો તમારે બધી જ બેઝિક બાબતો પણ આવશે, બે કૌંસના ગુણાકાર કઈ રીતે કરવા, સજાતીય પદ, સજાતીય પદ એટલે જે પદના આધાર અને ઘાત સમાન હોય તેને સજાતીય પદ કહેવામાં આવે છે, તો તે સજાતીય પદના સરવાળા બાદબાકી કઈ રીતે કરવી, આપેલું સમીકરણ છે તેનું દ્વિઘાત સમીકરણમાં રૂપાંતર કઈ રીતે કરવું, આ બધી બાબતો આજે આપણે ખાસ શીખવાની છે, એટલે વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપજો. ત્યારબાદ 2x માઈ 2x નું ગુણાકાર આખા કૌંસ x માઈનસ 3 સાથે થશે, એટલે 2x કૌંસ માં x માઈનસ 3, એવી જ રીતે માઈનસ 1 નું ગુણાકાર x માઈનસ 3 સાથે થશે, એટલે માઈનસ 1 ગુણ્યા x માઈનસ 3 બરાબર x નું ગુણાકાર x માઈનસ 1 સાથે થશે, એટલે x કૌંસ માં x માઈનસ 1 પ્લસ 5 નું ગુણાકાર x માઈનસ સાથે થશે, એટલે પ્લસ 5 કૌંસ માં x માઈનસ 1. હવે ગુણાકાર કરીએ તો 2x ગુણ્યા x એટલે 2x નો સ્ક્વેર, 2x ગુણ્યા માઈનસ 3 એટલે માઈનસ 6x, માઈનસ 1 ગુણ્યા x એટલે માઈનસ x, માઈનસ 1 ગુણ્યા માઈનસ 3 એટલે પ્લસ 3. એવી જ રીતે અહીં ગુણાકાર થશે x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર, x ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ x, પ્લસ 5 ગુણ્યા x એટલે પ્લસ 5x, પ્લસ 5 ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ 5. તો પેલા બંને કૌંસનો ગુણાકાર, આ ગુણાકારમાં આપણે સદુરૂપ આપ્યું, પછી મેં તમને કીધું તે પ્રમાણે સજાતીય પદ, તો આ સમીકરણમાં માઈનસ 6x અને માઈનસ x એ સજાતીય પદ છે, અને આ સમીકરણમાં માઈનસ x અને પ્લસ 5x તે સજાતીય પદ છે. તો હવે સજાતીય પદના સરવાળા બાદબાકી આપણે બીજા ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટરમાં ઘણી વખત સમજાવ્યું છે કે નિશાની સમાન હોય તો સરવાળો કરવાનો, નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવાની, અને મોટા પદની નિશાની મૂકવાની. તો અહીં તમને એક બંને માઇનસ 6x માઇનસ x છે, એટલે નિશાની સમાન છે, તો સરવાળો થશે 6 ને 1 7x, મોટા પદની નિશાની એટલે માઇનસ 7x, એટલે આ સમીકરણ થશે 2x નો સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3. એવી રીતે એક વખત માઇનસ અને એક વખત પ્લસ આપેલા છે, તો બાદબાકી થશે, મોટા પદની નિશાની એટલે પ્લસ 5x માંથી માઇનસ x જશે એટલે પ્લસ 4x, તો x નો સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5. પછી અહીં જે પદ જમણી બાજુ છે તે ડાબી બાજુ આપણે લઈ જશું, તો અહીં પ્રથમ પદ 2x નો વર્ગ છે, તો આ બાજુ x વાળું પછી જમણી બાજુ લઈ જશું એટલે માઇનસ x નો સ્ક્વેર માઇનસ 7x, તો અહીં x વાળું પદ પ્લસ 4x છે સામે જશે, તો માઇનસ 4x પ્લસ 3 આપેલા છે, આ બાજુ અચલ પદ માઇનસ 5 છે સામે જશે, તો પ્લસ 5 બરાબર 0. ત્યારબાદ આ બંને સજાતીય પદ, આ બંને સજાતીય પદ અને આ બંને સજાતીય પદ, એકવાર પ્લસ છે અને એકવાર માઇનસ છે, એટલે બાદબાકી જે રીતે અહીં આપણે કરેલું હતું તે જ રીતે 2x વર્ગમાંથી એક વખત x નો વર્ગ થશે એટલે x નો વર્ગ, મોટા પદની નિશાની પ્લસ x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 4x એટલે માઇનસ 11x, પ્લસ 3 અને પ્લસ 5 એટલે પ્લસ 8, તો x નો સ્ક્વેર માઇનસ 11x પ્લસ 8 બરાબર 0. અહીં x વર્ગનો સદગુણક એટલે a બરાબર 1, x નો સદગુણક એટલે b કહેવાશે, એટલે b બરાબર માઇનસ b 11, અને અચલ પદ એટલે c, તો c બરાબર 8. તો અહીં જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે a x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, એમાં બહુપદીનો ઘાત 2 છે અને પ્રથમ પદ વર્ગવાળું છે, એટલે આ જે પ્રમાણિત સ્વરૂપ છે તે પ્રમાણિત સ્વરૂપ ત્યાં સાર્થક થાય છે, તેથી આપણે કહી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 એ જ રીતે x માઇનસ 2 નો સ્ક્વેર. તો હવે જ્યારે આપણે કોઈ પણ પદ વર્ગવાળું આપેલું હોય તેનું સાદુરૂપ a પ્લસ 4 માઇનસ b આખા કૌંસનો સ્ક્વેર, તો પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 4 માઇનસ, મધ્યમ પદ પ્લસ છે એટલે પ્લસ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, અને બીજા પદનો સ્ક્વેર એટલે બીજું પદ b છે તો b નો સ્ક્વેર, તો બરાબર a નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 2 ગુણ્યા ab એટલે 2ab, અને અહીંયા અંતિમ પદ હંમેશા પ્લસ જ આવશે એટલે પ્લસ b નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પ્લસ હોય તો a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ થશે, માઇનસ હોય તો a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ થશે. અહીં આપણે માઇનસ વાળું પદ આપેલું છે, તો આ સૂત્ર મુજબ કરીએ એટલે પ્રથમ પદનો વર્ગ એટલે x નો સ્ક્વેર, મધ્યમ પદની શ્રેણી માઇનસ છે એટલે માઇનસ,
2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ તો એવી જ રીતે 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા માઈનસ 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 4x બીજા પદનો વર્ગ અંતિમ પદ પ્લસ 2 નો વર્ગ એટલે 4 ત્યારબાદ અહીં કરેલો તો તે જ રીતે જમણી બાજુથી આપણે ડાબી બાજુ લઈ જશું તો x નો વર્ગ આ પ્લસ x નો વર્ગ છે સામે જશે તો માઈનસ x નો સ્ક્વેર પ્લસ 3x માઈનસ 4x સામે જશે તો પ્લસ 4x પ્લસ 1 પ્લસ 4 સામે જશે તો માઈનસ 4 x વર્ગ કેન્સલ 3x 4x એટલે 7x પ્લસ 1 માંથી માઈનસ જશે એટલે માઈનસ 3 બરાબર 0 એટલે 7x માઈનસ 3 તો આપણો પ્રમાણી સ્વરૂપ છે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ પદ છે વર્ગ વાળું આપેલું નથી પ્રથમ પદ અહીં વર્ગ વાળું આપેલું નથી તો તેથી આપણે કહી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ નથી વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો લખી દો પછી નીચે આટલું તમારે બોક્સમાં અને બ્લેક પેનથી લખી લેવાનું છે અને આ સૂત્ર છે એ તમારે યાદ પણ રાખવાનું છે ત્યારબાદ દાખલા નંબર 3 x + 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x નો સ્ક્વેર માઈનસ 1 વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા લખી નાખું છું ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 તમે પણ એવી જ રીતે ત્યાં લખી નાખજો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે રીતે તમને ઘન આપેલો છે વર્ગ આપેલો હતો તો એ રીતે કર્યો એ ઘન આપેલું છે તો a પ્લસ b આખા કૌંસનો ઘન આનું સાદુરૂપ થશે પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ અને પ્લસ બીજા પદનો ઘન આ રીતે સાદુરૂપ થશે કોઈ પણ કૌંસ ઉપર જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે a વર્ગ પ્લસ ઓર માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ બીજા પદનો વર્ગ હવે જ્યારે તમને આખા કૌંસનો ઘન આપેલો હોય ત્યારે પ્રથમ પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ અને પ્લસ બીજા પદનો ઘન આ રીતે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાનું થશે જ્યારે તમને આખા કૌંસ ઉપર ઘન આપેલો હોય ત્યારે આ રીતે તમારે સાદુરૂપ આપવાનું થશે તો હવે આ રીતેનું સાદુરૂપ આપીએ તો પ્રથમ પદનો ઘન એટલે x નો ઘન પછી 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ તો ખાલી અહીં આપણે પ્રથમ પદનો ઘન એટલે x નો ઘન પ્લસ 3 પ્રથમ પદ એટલે x નો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે 2 આનું સાદુરૂપ થાય 3x નો સ્ક્વેર ગુણ્યા 2 એટલે પ્લસ 6x નો સ્ક્વેર પ્લસ 3 પ્રથમ પદ એટલે x બીજા પદનો વર્ગ એટલે બીજું પદ 2 છે તો 2 નો વર્ગ 2 નો વર્ગ 4 ગુણ્યા x ગુણ્યા 3 એટલે પ્લસ 12x અને પ્લસ બીજા પદનો ઘન એટલે બીજું પદ 2 છે તો 2 નો ઘન એટલે 8 અહીં x + 2 નો ઘન એટલે પ્રથમ પદનો ઘન એટલે x નો ઘન 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે 3 પ્રથમ પદ x x નો વર્ગ પ્લસ 2 પ્લસ 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ પ્લસ બીજા પદનો ઘન આનું સાદુરૂપ આપ્યું એટલે x નો ઘન તંદુ 6x નો સ્ક્વેર 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે 4 તેરી 12x અને પ્લસ 2 નો ઘન એટલે 8 પછી અહીં તો ગુણાકાર જ કરવાનો છે 2x ગુણ્યા x નો સ્ક્વેર એટલે 2x નો ઘન 2x ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ 2x પછી અહીં આપણે કરેલું હતું તે જ રીતે x નો ઘન સામે x ઘન વાળું પદ આ બાજુ લઈ લઈએ એટલે માઈનસ 2x નો ઘન પ્લસ 6x નો વર્ગ જમણી બાજુ આપણે કઈ x વર્ગ વાળું પદ આપેલું નથી એટલે પ્લસ 6x વર્ગ એમને પ્લસ 12x માઈનસ 2x છે આ બાજુ બીજે છે તો પ્લસ 2x પ્લસ 8 અચલ પદ કઈ છે નહીં એટલે આ બે પદ થશે આ એક પદ આ બે પદ અને આ એક પદ તો x ઘન માઈનસ 2x ઘન એટલે માઈનસ x ઘન 6x વર્ગ એઝ ઇટ ઇઝ રીતે પ્લસ 12x અને પ્લસ 2x એટલે પ્લસ 14x અને પ્લસ 8 બરાબર 0 તો અહીં પણ તમે જોઈ શકો છો પ્રથમ પદની તમને 3 ઘાત આપેલી છે પ્રથમ પદની તમને 3 ઘાત આપેલી છે તો જો પ્રથમ પદની 3 ઘાત આપેલી હોય
तो आ विघात समीकरण नहीं, कारण के आपणो प्रमाणित स्वरूप छे ax નો સ્ક્વેર + bx + c = 0, તો આ સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપ છે તે મુજબ આ સમીકરણ નથી, તેથી આ દ્વિઘાત સમીકરણ નથી. વિદ્યાર્થી મિત્રો, તમે બાકી બુક ની અંદર જ્યારે આ દાખલો લખો ત્યારે અહીં પણ તમારે આજ મુજબ બોક ફૂટ અને પેન્સિલ થી બોક્સ માં અને બ્લેક પેન થી આ રીતે લખી નાખવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. x - 2 આખા કૌંસ નો ઘન બરાબર x ઘન - 4x² - x + 1. તો હવે x - 2 ઘન છે તો તેનું પણ આ જ રીતે આપણે સાદું પહેલા અહીંયા લખી નાખું છું એટલે તમને ધ્યાનમાં આવે. પ્રથમ પદ નો ઘન, તો પ્રથમ પદ x છે એટલે x નો ઘન + 3 ગુણ્યા પ્રથમ પદ નો વર્ગ, એટલે પ્રથમ પદ x છે એનો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે માઇનસ 2 પ્લસ 3. જો અહીંયા છે એ જ રીતે 3 ગુણ્યા પ્રથમ પદ નો વર્ગ ગુણ્યા બીજું પદ, તો 3 ગુણ્યા પ્રથમ પદ નો વર્ગ x નો વર્ગ બીજું પદ માઇનસ 2, પછી 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદ નો વર્ગ, તો 3 ગુણ્યા પ્રથમ પદ એટલે x બીજું પદ એટલે માઇનસ 2 નો સ્ક્વેર અને પ્લસ બીજા પદ નો ઘન એટલે માઇનસ 2 નો ઘન બરાબર. આ જ રીતે અહીં જે આપણે સાદરૂપ આપેલું છે એ જ મુજબ અહીં સાદરૂપ કર્યું. હવે સાદરૂપ આપી દે એટલે x નો ઘન + 3 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 6, 3 ગુણ્યા + x + 3x નો વર્ગ ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 6x નો સ્ક્વેર. હવે અહીં તમારે જોવાનું છે, જુઓ માઇનસ 2 નો વર્ગ એટલે 4 થઈ જશે અને પ્લસ થઈ જશે એટલે પ્લસ 4 ગુણ્યા x + 3 એટલે પ્લસ 12x અને માઇનસ 2 નો ઘન. આપણે તમને સમજાવેલું છે કે કોઈ પણ દાખલામાં પ્રથમ પદનો ઘન છે તે હંમેશા માઇનસ જ હોય છે, એટલે માઇનસ 2 નો ઘન છે એ તમારે માઇનસ 8 થઈ જશે. x નો ઘન માઇનસ 4x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1. હવે જમણી બાજુથી આ પદ આ બાજુ લઈ આવે તો પ્લસ x નો ઘન આ બાજુ આવશે તો માઇનસ જ થઈ જશે. અહીં જ આપણે x ઘન છે તે કેન્સલ, પછી માઇનસ 6x નો વર્ગ માઇનસ 4x વર્ગ આ બાજુ આવી જશે તો પ્લસ 4x નો સ્ક્વેર પ્લસ 12x માઇનસ x બરાબર આ બાજુ આવી જશે તો પ્લસ x માઇનસ 8 પ્લસ 1 આ બાજુ આવી જશે તો માઇનસ 1. પછી એક વાર માઇનસ એક વાર પ્લસ એટલે બાદબાકી થશે મોટા પદની નિશાની એટલે માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 12x અને પ્લસ x એટલે પ્લસ 13x માઇનસ 8 માઇનસ 1 એટલે માઇનસ 9 બરાબર 0 એટલે a બરાબર માઇનસ 2 b બરાબર 13 અને c બરાબર માઇનસ 9. અહીં x વર્ગ હોવો જરૂરી છે જે અચલ પદ છે એટલે કે સગુણક છે, પ્લસ હોય કે માઇનસ હોય એની સાથે આપણે કોઈ પ્રશ્ન છે નહીં. પ્રથમ પદ છે તે x વર્ગ હોવું જોઈએ, એટલે આ જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax નો સ્ક્વેર + bx + c = 0, તો તેથી આ દ્વિઘાત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો ટોપિક એકદમ સરળ ટોપિક લઈએ છીએ કે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે આવડી જાય, સમજાઈ જાય. અને ખાસ આ જે આપણે કરાવેલું છે અહીં તમે જોઈ શકો છો, અહીં આપણે બે કૌંસનો ગુણાકાર કઈ રીતે થાય છે તે સમજાવ્યું છે, અહીં સજાતીય પદના સરવાળા બાદબાકી કઈ રીતે કરવાના તે સમજાવ્યું છે, બરાબરની જમણી બાજુ હોય ડાબી બાજુ જાય તો શું કર્યું તે સમજાવેલું છે. ત્યારબાદ અહીં a + b અથવા તો -b આખા કૌંસનો સ્ક્વેર હોય કે જે રીતે અહીં આપેલું છે તો તેનું કઈ રીતે સાદુરૂપ આપવું આ આપણે સમજાવેલું છે. આખા કૌંસ ઉપર ઘન હોય કે પ્લસ વાળું પદ હોય તો શું થાય, આખા કૌંસ ઉપર ઘન હોય કે માઇનસ વાળું પદ હોય તો શું થાય, તેના વિશેની વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે વિસ્તૃત સમજૂતી આપેલી છે. અને આ ઉપરાંત આપેલા સમીકરણો છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેના વિશે પણ આપણે તમને માહિતી આપેલી છે. તો ખાસ વ્યવસ્થિત રીતે તમારે ચારે ચાર દાખલા છે તે બાકી બુકની અંદર લખવાના છે. સૌપ્રથમ નવા પેજ હેડિંગ લખવાનું, ચેપ્ટર 4 વિઘાત સમીકરણ કૌંસમાં લખવાનું 6 ગુણ, ત્યારબાદ નીચે બ્લેક પેનથી સૂચના આપવાની દાખલા નંબર 1 નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો, કૌંસમાં મોટા અક્ષરે ax નો સ્ક્વેર + bx + c = 0 આ કૌંસની અંદર તમારે લખી લેવાનું છે. ત્યારબાદ રકમ નંબર 1 લખવાની, આ બ્લેક પેનથી લખવાની છે અને ત્યારબાદ એક સ્ટેપ લખ્યા પછી આ ખાસ
આ મુજબ જ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે, આ મુજબ જ તમારે કરવાનું છે. એટલે વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો કે પ્રકરણ નંબર 1 લખ્યા પછી એક સ્ટેપ લખ્યા પછી એક લીટી છોડવાની છે, વચ્ચે લીટી છોડી નાખવાનું, પછી આ સ્ટેપ એક સ્ટેપ લખ્યા જવાનું, એક લીટી છોડતી જવાની, એક સ્ટેપ લખ્યા લખવાનું, એક લીટી છોડવાની. એટલે ખાસ અહીં જ્યાં તેથીની નિશાની આવે છે ત્યાં બધી જ જગ્યાએ તેથીની નિશાની કરવી પણ ફરજિયાત છે. આ મુજબ તમારે આખો દાખલો છે તે વ્યવસ્થિત રીતે ગણવાનો છે. એટલે ખાસ કાળજી રાખજો. એવી જ રીતે બધા દાખલા, ટૂંકમાં હવે પછી તમારે બધા દાખલામાં રકમ છે બ્લેક પેનથી લખવાનું છે. એક સ્ટેપ લખ્યા પછી એક લીટી છોડવાની છે. પછી સમજો કે તમારે એક પેજમાં સામસામે લખવું હોય તો કંઈ વાંધો નથી, તો અહીં જે રીતે આમાં લખેલું છે તે જ રીતે આ ટેક્સ્ટબુકની અંદર છે કે ભાઈ વચ્ચે લીટી કરેલી છે, તો એવી જ રીતે તમે પહેલેથી જ એક પેજમાં વચ્ચે સેન્ટરની અંદર ફૂટ અને પેન્સિલથી વ્યવસ્થિત રીતે લીટી કરી અને એક બાજુ પહેલો દાખલો ગણો, બીજી બાજુ બીજો દાખલો ગણશો તો પણ ચાલશે, પરંતુ તમારે રકમ બ્લેક પેનથી લખવાની છે અને એક સ્ટેપ લખ્યા પછી એક લીટી છોડવાની છે. આ રીતે તમારે લખવાનું છે, ખાસ કાળજી કરજો. આ દાખલા નંબર 2 લખો, એની નીચે આ સૂત્ર લખવાનું છે, બ્લેક પેનથી લખવાનું, મોટા અક્ષરે લખવાનું અને ફૂટ અને પેન્સિલથી લખવાનું. એવી જ રીતે આ દાખલો લખો, તેની નીચે આ સૂત્ર અને એની ગણતરી બરાબર, આ એક્સ પ્લસ 2 નો ઘન આ કેવી રીતે આવ્યા તેની આ ગણતરી છે, તો તે રીતે આખું રીતે તમારે લખવાનું છે. એવી જ રીતે આ એક્સ માઇનસ 2 નો ઘન છે તો આ સાદરૂપ કેવી રીતે આવ્યું, તો આ રીતે આવ્યું. આ પણ તમારે ફૂટ અને પેન્સિલ અને બ્લેક પેનમાં આખો દાખલો લખાઈ જાય પછી તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. એટલે આ રીતે ચારે ચાર દાખલાઓ એકદમ સારા અક્ષરે સરસ રીતે અને વ્યવસ્થિત રીતે લખી અને અત્યારે ક્લાસ વર્કમાં જ તમારે આ દાખલાઓ લખી અને મોકલવાના છે. તો શાંતિથી એક મિનિટ માટે આખો દાખલો જોઈ લો. લખવાની ઉતાવળની કદાચ અત્યારે ન લખાય તો પછી પણ તમે મોકલી દેજો, પરંતુ શાંતિથી ચારે ચાર દાખલા એક એક સ્ટેપ એક એક વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ લો અને એમાં કાંઈ પણ ન સમજાય તો મને કોલ કરો. પછી હું જ્યારે હોમવર્ક આપું બરાબર, ત્યારે કોઈ એમ ન કહેતા સર આ દાખલો નથી સમજાતો કે નથી આવડતો, ત્યારે આવડવું ફરજિયાત છે બરાબર છે. એટલે અત્યારે ચારે દાખલો વ્યવસ્થિત રીતે જોઈ લો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. પછી ફરીથી તમે જ્યારે બાકી બુકની અંદર લખવાનું હોય ત્યારે ફરીથી એક વખત વિડીયો જોઈ લેવાનો, કે જેથી કરીને આ રીત છે તે આપણે બરોબર મગજમાં બેસી જાય. તો શાંતિથી જોઈ લો, પછી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. શાંતિથી વ્યવસ્થિત રીતે જોઈ લો ચારે ચાર દાખલા. એક એક સ્ટેપ એક એક દાખલો વ્યવસ્થિત રીતે જોઈ લો, કોઈને કાંઈ પ્રશ્ન હોય કાંઈ પણ ન સમજાતું હોય તો તરત જ પૂછી શકો છો. વ્યવસ્થિત રીતે જોઈ લો.